પાકિસ્તાન ને છોતેર અને હાર આપી પ્રધાનમંત્રી મોદી સહિત સમગ્ર ભારતના અભિનંદન મેળવતી ટીમ ઇન્ડિયા કોહલીને વિરાટ ફટકા બાજીને પગલે મળ્યો મેન ઓફ ધી મેચ નો તાજ અક્ષય ઊર્જા વડે વીજળીની અછત પૂરી કરવા સંશોધનને અનિવાર્ય ગણાવતા પ્રધાનમંત્રી મોદી સૂર્યનો ભરપૂર તડકો મેળવતા પચાસ દેશને સૌર ઉર્જા માટે કોન્સોર્સિયમ રચવા પણ કરી સુરત નજીક ડાયમંડ બુર્સ જેવા વૈશ્વિક વેપાર મથકનો સમાવેશ કરતા ડ્રીમ સિટીનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ટેક્સટાઇલ યુનિવર્સિટી સહિત અનેક ભાવિ આયોજન વડે સુરતનો બેમિસાલ વિકાસ કરવાનો મુખ્યમંત્રીએ આપ્યો કોલ રાજકોટ જિલ્લાના નાનકડા પીપળિયા ગામે આદર્શ શાળાના છાત્રાલયનું ભૂમિપૂજન કરતા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા તથા કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયા સમાજનું ઋણ અદા કરવા માટે શિક્ષણનો ફેલાવો કરતી ઝુંબેશને બિરદાવતા બંને મહાનુભાવ સમાચાર વિગતવાર જોઈએ ઓસ્ટ્રેલિયામાં આજે એડિલેડ ખાતે વિશ્વકપ ક્રિકેટમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલ રસપ્રદ જંગમાં ભારતે છોતેર રનથી પાકિસ્તાનને હરાવી આ વિશ્વકપમાં જળહળતા શાનદાર વિજયથી પોતાની રમતનો પ્રારંભ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા પ્રજાએ ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા ભારત પાકિસ્તાનની મેચ હોવાથી સ્ટેડિયમ ભરચક જણાતું હતું અને આજે રવિવારે ભારતમાં પણ મેચના જીવંત પ્રસારણ વખતે રસ્તાઓ સુમસામ ભાસતા હતા ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા માત્ર પંદર રને આઉટ થયા બાદ શિખર ધવન તથા વિરાટ કોહલીએ મજબૂત રમત આપી રનનો આંકડો ફરતો રાખી બંને વ્યક્તિગત અડધી અડધી સદી ફટકારી હતી ધવન તો તે રને આઉટ થયા બાદ સુરેશ રૈનાએ મજબૂત સાથ આપી અધી સદી કરી ચુમોતેર રન નોંધાવ્યા હતા વિરાટ કોહલીએ આક્રમક રમત દાખવી પોતાની પ્રથમ સદી અને મેચની કારકિર્દીમાં સદી સાત રન કર્યા હતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો ભારતનો દાવ ના જુમલા સુધી મર્યાદિત કરવામાં પાકિસ્તાનના બોલર સોહેલ ખાને પાંચ વિકેટ ઝડપી મહત્વનો ભાગ ભજવ્યો હતો પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી તેનો મજબૂત ઓપનિંગ ખેલાડી ખેલાડી યુનુસ ખાન માત્ર અગિયાર રને આઉટ થતા સોપો પડી ગયો હતો આ મહત્વની વિકેટ બોલર મોહમ્મદ શામીએ લીધી હતી ત્યારબાદ હેરિસ સોહેલ ઉમર અકબલ પણ ઝડપથી તંબુ ભેગા થયા હતા જોકે કપ્તાન મિસ્બાહ તથા આફરીદીએ સાવચેતીથી રમત દાખવી હતી પણ આફરીદી અઢાર રને આઉટ થતા શેજાદે ઠીક ઠીક સાથ આપ્યો હતો કપ્તાન મિસ્બાહે કેપ્ટન ઇનિંગ રમી છોતેર રન નોંધાવ્યા હતા પરંતુ ભારતીય બોલર શામીએ ચાર વિકેટો તથા ઉમેશ યાદવ અને મોહિત શર્માએ બે બે વિકેટો ઝડપી પાકિસ્તાનને બસો ચોવીસ રને આઉટ કરી પરાજય આપ્યો હતો ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ વિશ્વકપ ક્રિકેટમાં આજે ભારતે પાકિસ્તાનને હરાવી શાનદાર વિજય મેળવ્યો તેને ગુજરાતની પ્રજાએ ભારે હર્ષોલ્લાસ સાથે વધાવી વિવિધ રીતે આનંદ વ્યક્ત કર્યો હતો રાજ્યમાં ઘણા સ્થળોએ યુવાનોએ મોટા પ્રમાણમાં આતશબાજી કરી હતી તો મીઠાઈ વહેંચી લોકોના મોં પણ મીઠા કરાવ્યા હતા આનંદના પોકારો સાથે ખુશી વ્યક્ત કરી હતી અમદાવાદ જામનગર વડોદરા સહિત ઘણા શહેરોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા તો કેટલાક યુવાનોએ ભારતના રાષ્ટ્રધ્વજ સાથે રેલી યોજી આનંદ વ્યક્ત કર્યો હતો કેટલાક મુસ્લિમ બિરાદરોએ પણ મીઠાઈ વેચી ભારતના વિજયને વધાવ્યો હતો પાકિસ્તાન ઓર ઇન્ડિયા કે બીચ મે જો બી મેચિસ હોતા હે ઓ કાંટે કુસ્તી જેસી મેચ હોતી હે ઓર જિસસે યે મેચ હમ લોગ અગર જીતે હે તો કા અમારા કોન્ફિડન્સ બી આયોગા ઓર મેરે ખ્યાલ છે આનેવાળા ટાઈમ મેં એ પરફોર્મન્સ અમારે કોઈ આગેની મેચોમાં બહુ જ કામ આવે આજની મેચ જોઈને એમ લાગે છે કે આગળની મેચો માટે આપણે સારું કરીશું કેમ કે પહેલી મેચ આપણે રમ્યા છે અને પહેલી મેચમાં આપણે પાકિસ્તાનને હરાવી છે તો એનાથી આપણો કોન્ફિડન્સ વધી જશે પહેલા મેચની શરૂઆત જીત સાથે થઈ છે એટલે આગળના બેચો માટે મેચો માટે પણ એ લોકોને બૂસ્ટ મળી રહે અને ઇન્ડિયા વધારે સારું પરફોર્મન્સ કરે એવી તમામ દેશવાસીઓની આશા છે નવી દિલ્હીમાં રિન્યુએબલ એનર્જી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટને ખુલ્લી મૂકતા પ્રધાનમંત્રી મોદીએ પચાસ દેશનો કોન્સોર્સિયમ બનાવી બનાવી સૌરઉર્જાનો લાભ નાના ખેડૂતોને તથા ગરીબના મકાનો સુધી પહોંચાડવાની હિમાયત કરી હતી પિસ્તાલીસ દેશમાંથી આવેલા ચાર હજાર પાંચસો પ્રતિનિધિઓ સમક્ષ અક્ષય ઉર્જાનું દોહન કરવા માટે ભારતે ઘડેલા મહત્વાકાંક્ષી પ્લાનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી प्रधानमंत्री मोदी वैश्विक मूड़ी रोकाणकारों ने सूर्य भगवान नो रथ खेचता साथ साथ घोड़ा ने ना एक एक एम सात ने उपमा आप सौ ने सानंद आश्चर्य आप हमारे जो ये सूर्य का घोड़ा है ऊर्जा का घोड़ा है वो कौन से साथ घोड़े उसको चलाए अब तक हमको आदत है थर्मल की एक घोड़ा दूसरी है गैस की तीसरी हाइड्रो की, की चौथी है न्यूक्लियर करके लेकिन हम तीन और घोड़े भी लगाने की जरूरत है सोलार विंड एंड बायोमास इन सात घोड़ों से ये हमारा ऊर्जा का रथ कैसे आगे बढ़े उसको लेकर के हम चलना चाहते हैं सीमांत नानकड़ी खेती में सौर ऊर्जा की सिंचाई मिले तो खेत उत्पादन खर्च घटे बात पर श्री मोदी सुपेरे समझा हमारे देश के किसानों को अगर सोलार पंप से पानी निकालने के लिए व्यवस्था मिल जाती है तो आज हमारे किसान की इनपुट कॉस्ट कम हो जाएगी और इनपुट कॉस्ट कम हो जाएगी तो हमारा किसान ताकतवर बनेगा आज उसकी इनपुट कॉस्ट में पानी सबसे बड़ी कीमत देनी पड़ती है और पानी की कीमत का मूल कारण है बिजली और एक बार उसके पास सोलर पंप होगा तो वो माइक्रो इरिगेशन में तुरंत चला जाएगा क्योंकि उसको पंपिंग सिस्टम का भी लाभ मिलेगा और माइक्रो इरिगेशन में जाएगा तो न हम ऊर्जा की बचत करेंगे हम पानी की भी बचत करेंगे ऊर्जा उत्पादन थी पर विशेष ध्यान बचत श्री मोदी ध्यान रखवा हतु। ऊर्जा हम जितनी बचाएंगे हम आने वाली पीढ़ियों को बचाएंगे ऊर्जा पीढ़ियों की रक्षक के रूप में काम आ सकती है सभी राज्य मिलकर के जैसे आगे बढ़ते हैं

બિહારમાં ભાજપે જો વિધાનસભા અધ્યક્ષ જદયુને મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો આપે તો અદાલતના દ્વાર ખટખટાવવાનું નક્કી કરી દીધું છે બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા નંદકિશોર યાદવે કહ્યું છે કે જદયુ જેવા વિભાજિત પરિવારના બંને મોવડી જીતનરામ માંજી અને કુમાર પોતપોતાની પાસે બહુમતી હોવાનો દાવો કરે છે પરંતુ વીસમી ફેબ્રુઆરીએ ગૃહમાં વિશ્વાસ મત ઉપર ફેંસલો થાય એ અગાઉ અંદરો અંદર ઝઘડતા જદયુના એકે જૂથને વિરોધ પક્ષનો દરજ્જો પ્રદાન કરવો ગેરકાયદેસર ગણાશે તો બીજી બાજુ જદયુ નેતા વિજયકુમાર ચૌધરી કહે છે કે જીતનરામ માંજીની સરકારને ગૃહમાં એક પણ પક્ષનો ટેકો નથી વૈધાનિક ગૂંચવાડાઓના સર્વસંમત ઉકેલ માટે સ્પીકર ઉદયનારાયણ ચૌધરીએ આવતીકાલે તમામ રાજકીય પક્ષના આગેવાનોની બેઠક બોલાવી છે દરમિયાન મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ મહાદલિત શ્રેણીમાં પાસવાન જાતિનો ઉમેરો કરી માસ્ટર સ્ટ્રોક માર્યો છે નીતીશકુમાર મુખ્યમંત્રી બન્યા ત્યારે મહાદલિતમાંથી પાસવાન જાતિની બાદબાકી કરી હતી શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાળ સિરિલના ભારત યાત્રા માટે કોલંબોથી આજે સાંજે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા ચૂંટણીમાં મહિન્દા રાજપક્ષેને ગરભેગા કરતી ઐતિહાસિક જીત મેળવનાર રાષ્ટ્રપતિ મૈત્રીપાળની આ પહેલી વિદેશ યાત્રા છે અને તે ચાર દિવસ ભારતમાં રોકાઈને સંબંધો વધુ મજબૂત થાય ટોચની નેતાગીરી અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ બંધાય તેવા પ્રયત્નો કરવામાં કોઈ કચાશ રાખશે નહીં તેવું કહેવાય છે ભારત પણ રાષ્ટ્રપતિ મૈત્રીપાળની મુલાકાતને ખાસ મહત્વ આપી રહ્યું છે તેઓ આવતીકાલે મળવાના છે સર્વોચ્ચ અદાલતે રદ કરેલી કોલસા ખાણની ફાળવણી નવેસરથી શરૂ થઈ ગઈ છે ઈ ઓક્શન વડે હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં પહેલા દિવસે પહેલો સોદો બે ખાણ માટે અનિલ અંબાણી હસ્તકની રિલાયન્સ સિમેન્ટ કંપનીએ રૂપિયા સાતસો કરોડમાં કરી સૌને છક કરી દીધા છે રિલાયન્સે હસ્તગત કરી છે તે મધ્યપ્રદેશના છિંદવાડામાં આવેલી સિયાલ ગોગરી ખાણમાં ઓગણત્રીસ અડત્રીસ મિલિયન ટન કોલસાનો ભંડાર ધરબાયેલો હોવાનું કહેવાય છે પહેલા દિવસે થયેલા બીજા સોદામાં જીએમઆર કંપનીએ ઓડિશામાં ખાણનો પરવાનો હાથ કર્યો હતો હરાજીની વધુ વિગતો બહાર આવવાની રાહ જોવાઈ રહી છે ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લામાં બંધાઈ રહેલું મકાન તૂટી પડતા તેર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલ છે કાટમાળ ખસેડવાની કામગીરી પૂરી થયે વધુ લાશ મળી આવવાની સંભાવના સ્થાનિક વહીવટીતંત્ર વ્યક્ત કરી રહ્યું છે મુગલસરાય પોલીસ સ્ટેશન હેઠળના દિલ્લીપુર ગામે વહેલી સવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં ઝારખંડથી આવેલા મજૂરો તથા ખુદ મકાન માલિકના પરિવારજનો માર્યા ગયા હોવાનું કહેવાય છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે સુરત ખાતે ખજોડ વિસ્તારમાં ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું બે હજાર એકર વિસ્તારમાં ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંદાજે સવા લાખ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષમાં કાર્યાન્વિત થશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું કે આથી લોકોને કાપડ ઉદ્યોગમાં કામ કરવાની તાલીમ સુરતમાં જ મળી રહેશે સુરત ડાયમંડ બુર્ડ્સના વિવિધ ટાવરમાં દસ ઉપરાંત ઓફિસો કાર્યરત હશે વિદેશથી હીરા વેપારીઓ અહી રફ ડાયમંડ સીધા ગ્રાહકોને વેચી શકશે આ પ્રોજેક્ટ થકી એક લાખ ઉપરાંત લોકોને રોજગારી મળશે આંતરરાષ્ટ્રીય સ્તરની બેંકિંગ વ્યવસ્થા વીમા સુરક્ષા સેફ ડિપોઝિટ વોલ્સ આયાત નિકાસની આંતરરાષ્ટ્રીય સવલતો વગેરે ઉપલબ્ધ થશે

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટ જિલ્લામાં મોરબી પાસે પીપળીયા ખાતે સત્ય સાંઈ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યા સંકુલમાં છાત્રાલયના અદ્યતન મકાન માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું અંગ્રેજી ગુજરાતી માધ્યમ શિક્ષણ સંસ્થાઓ સાથે વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ હાજર રહ્યા હતા રોગના વિના મૂલ્યે ઓપરેશન કરી આપે તેવી અનોખી અને એકમાત્ર સેવા ગુજરાતમાં ચલાવતું ટ્રસ્ટ આદર્શ શાળાઓ પણ હવે ઉભી કરવા લાગ્યું છે તેનો આનંદ અને આભાર સૌએ વ્યક્ત કર્યો હતો પદ અને નથી છતાં પણ જેના અંદર માનવતા નો પ્રગટતો હશે તો એ ભારતીય સંસ્કૃતિ સંસ્કાર પામેલો માણસ એ સમાજ માટે અને માણસનું જીવન દીપક દીપક જેવું હોય જો એક દીપક બીજા દીપકને અડે તો એની જે કઈ જ્વાલા નીકળે છે એની અંદરથી જે કઈ દીવો પ્રગટે છે એક દીપ છે जले દૂસરા બીજો દીપક નિર્માણ કરે માનવતાની સભદ અભ્યાસ કરેલો વિદ્યાર્થી બીજાના જીવનને પણ સવગત કરે દર્શક મિત્રો સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો વધુ સમાચાર વિરામ બાદ

નવી સાડી માટે નવી સાડી મમ્મીજી ઓ કડવા લાગતા તે આજ ધીમી કરી નાખી ખાવાનું પણ પડતું વાસણ ઢાંકીને બનાવે છે આથી સિલિન્ડર વધુ ચાલશે અને આપણે વર્ષે ગેસના બિલ પર ઢોડ હજાર રૂપિયા સુધી બચાવીશું મતલબ આવી ગઈ ને તારા તરફથી નવી સાડી વાત તો છે બેટા એક જ છે બેટા ઉકળવા લાગે એટલે આજને ધીમી કરો અને ઢાકીને રાંધો અને વર્ષે 2000 રૂપિયા સુધી બચાવો જનહિતમાં તમારા માટે આ ટીન પ્રસ્તુતકર્તા છે પીસીઆરએ વિરામ બાદ ન્યૂઝ ફોકસમાં પુનઃ સ્વાગત છે સમગ્ર ગુજરાતમાં અત્યારે સ્વાઇન ફ્લુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ મહામારીથી હજુ દૂર રહેલ જૂનાગઢ જિલ્લામાં સ્વાઇન ફ્લુનો પેસારો ન થાય તે માટે આરોગ્ય વિભાગે સઘન પગલાં લીધા છે ભવનાથ ટળેટીમાં ચાલતા મહાશિવરાત્રીના મેળામાં આવતા યાત્રાળુઓને આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરી સ્વાઇન ફ્લુ ચિકનગુનિયા તાવ શરદી મેલેરિયા જેવા રોગ સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે આરોગ્ય અધિકારી ડોક્ટર કરંગીયાએ દૂરદર્શનને જણાવ્યું હતું કે જુદા જુદા ચોર્યાસી ઔષધોમાંથી બનાવેલ આ ઉકાળાના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બેક્ટેરિયાનો પણ નાશ થાય છે મેળામાં પાંચ દિવસ સુધી ઉકાળાનું વિતરણ કરવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ભાવિકો પણ પહેલું સુખ તે જાતે નરિયાની ઉક્તિની જેમ ઉકાળો પીને સ્વસ્થ રહે છે જેવા વગેરે નાખી અને અહીં જ ઉકાળો બનાવીને અમે લોકોને પીવડાવીએ છીએ લાખોની સંખ્યામાં લોકો લાભ લે છે આ ઉકાળો સ્વાઇન ફ્લુ વાયરસ બેક્ટેરિયા રોગો સામે લોકોને રક્ષણ આપે છે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આગામી શિવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભાવિકોનું આગમન પણ ધીમે ધીમે શરૂ થઈ ગયું છે ત્યારે ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે મંગળવારે સત્તરમી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું પર્વ છે અને શિવની આરાધનામાં લીન થવા માટે દેશ વિદેશના ભાવિકો અહીં લાખોની સંખ્યામાં ઉમટવાના છે પોલીસ તંત્ર પણ સજાગ બન્યું છે અને ત્રણ ડીવાયએસપી નવ પીઆઈ બાર પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે તો વાહનોના પાર્કિંગ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે યાત્રિકોના માલસામાન રહેવા જમવાની વ્યવસ્થા પણ પૂર્ણ થઈ ચૂકી છે તથા અન્ય કોઈપણ જાણકારી માટે ટોલ ફ્રી નંબરના કંટ્રોલ રૂમ કરવામાં આવ્યા છે રોજ ચાર પ્રહરની આરતી વિશેષ મહાઆરતી જેવા કાર્યક્રમોનું પણ આયોજન છે ખાસ કરીને યાત્રિકો જ્યારે લાઈનમાં કતારમાં દર્શન માટે ઊભા હોય છે ત્યારે ટ્રસ્ટ તરફથી આયોજન કરવામાં આવેલ છે કે દરેક યાત્રિકને એક રુદ્રાક્ષની ની માળા આપવામાં આવે અને એ દર્શનમાં જાય ત્યાં સુધી ઓમ નમો શિવાયના જાપ કરતા કરતા જાય કે જળ પ્રસ સુરક્ષા ધરાવતું મંદિર હોય કડક અને ચુસ્ત બંદોબસ્ત રાખેલ છે તેમાં અમારે ત્રણ ડીવાયએસપી પછી નવ પીઆઈ બાર પીએસઆઈ એક કંપની એસઆરપી અને એક પ્લાટૂન એસઆરપી તથા અમારા જે જિલ્લામાંથી બોતેર માણસો એમ ટોટલ બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે અમારી એ બાબતે સંપૂર્ણ તૈયારી છે તાજેતરમાં સમગ્ર વોરા સમાજ દ્વારા રાજકોટ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાનને જોરદાર સમર્થન આપવા સાથે વોરા સમાજના અગ્રણીઓએ મોરબી શહેરમાં બસ સ્ટેશન તથા અન્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવી હતી મોરબીના સરકારી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં સફાઈ કરવા સાથે જનજાગૃતિ માટે પત્રિકાઓનું પણ વિતરણ કરાયું હતું સ્વચ્છ ભારત ઝુંબેશનો સમાજના પ્રત્યેક વર્ગમાં ઉમળકાભેર સ્વીકાર થઈ રહ્યું હોવાનું મોરબીના વોરા સમાજે સાબિત કર્યું હતું અમદાવાદમાં બૌદ્ધિક સંપદા અને વ્યવસાયની તકો પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજના હરીફાઈ ભર્યા યુગમાં પોતાના ઉદ્યોગ તથા ધંધામાં પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઈટ ડિઝાઇન તથા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના હક્કો મેળવી લેવા જરૂરી છે જેનાથી ધંધાની પ્રગતિમાં વધારો થાય છે આ વિષયને લઈને ચીન યુરોપ ઇટલી જાપાન જેવા દેશોમાંથી પણ વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સેમિનારમાં ઉપસ્થિત લોકો દ્વારા ભારત અને વિશ્વના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની ઇન્ડસ્ટ્રીઝના ઊભા થયેલા પ્રશ્નોની પણ રજૂઆત કરી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું જે આપણે દેશમાં પેટર્નનું કલ્ચર ઘણું કમ્પેરેટિવલી છે હવે ઉદ્યોગોનો વિકાસ તો જ થાય જો પેટર્ન એના મહત્વ આપવામાં આવે અને આ કોન્ફરન્સ મેં છેલ્લા દસ વર્ષથી કરીએ છીએ અને એમાં જુદા જુદા કન્ટ્રી જેવા કે અમેરિકા ચાઇના જાપાન ઇઝરાયલ બધેથી સ્પીકર્સ આવેલા છે આઈપીઆર એટલે કે ઇન્ટરવ્યુ પ્રોપર્ટી રાઇટના દરેક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે જેમ કે પેટર્ન એ મુખ્ય મુદ્દો છે પણ જુદો ટ્રેડમાર્ક કોપીરાઇટ ડિઝાઇન આ દરેક મુદ્દાઓ આવી લેવામાં આવે છે અને એટલું જ નહીં પણ ટ્રેડમાર્ક ધારો કે ચાઇનામાં ટ્રેડમાર્કનું શું અત્યારે લેટેસ્ટ સિચ્યુએશન છે પેટર્નનું અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દેશોમાં શું પરિસ્થિતિ છે એ બધું કવર કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી લોક અદાલતમાં છપ્પન હજાર કેસના નિકાલ સાથે દાવા પેટે રૂપિયા બસો પાસઠ કરોડ જેટલી ચુકવણી બહાલ થતાં સમાધાન વડે ઝડપી ન્યાયની વિભાવના સફળ થતી જણાય છે જુઓ આ રિપોર્ટ ચૌદમી ફેબ્રુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન થયું હતું તેમાં બેંક સાથે સંકળાયેલા તેમજ નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ સાથે સંકળાયેલા ચેક બાઉન્સ સહિતના કેસો પર કાર્યવાહી થઈ હતી અદાલતોમાં પડતર રહેલા કેસોને બંને પક્ષોની સહમતિથી આ અદાલતોમાં સાંભળવામાં આવ્યા તેમજ જે કેસો હજી ન્યાયિક પ્રક્રિયાની એરણ પર ન આવ્યા હોય તેવા કેસો પર પણ અદાલતમાં કાર્યવાહી થઈ હતી લોક અદાલતમાં ન્યાયાધીશ પોતે બંને બંને પક્ષ સાથે વાતચીત કરીને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ પણ કરે છે બેંક અધિકારી લગેન એ અમાઉન્ટ કમ અમાઉન્ટમાં કોઈ અદાલતોના ચક્કર કાપવામાં રસ નથી હોતો તેથી જ લોકો લોક અદાલત જેવા વિકલ્પ ને પસંદ કરતા થયા છે

શાયર અને શાયરીના ભીષ્મી પુણ્યતિથિ છે પણ સાહિત્ય જગતમાં ક્યાંક છૂટાછવાયા કાર્યક્રમોથી વિશેષ થઈ હોવાનું જાણવા નથી અંદાજે બયા સૌથી નોખો હતો તેવું કહેવાતું આવ્યું છે પણ તેની શાયરીમાં ટપકતું દર્દ અને જિંદગીની ફિલોસોફી એકસો છેતાલીસ વર્ષે પણ ક્યાં જૂની લાગે છે હજારો ખ્વાઇશે એસી કે હર ખ્વાઇશ પે દમ નીકળે

વિશ્વની અલગ અલગ ભાષાઓના શાયરોની જો એક યાદી બનાવવામાં આવે તો તેમાં ઉર્દુના મિર્ઝા ગાલિબનું નામ જરૂર સામેલ હશે આપણી રોજિંદી વાતચીતમાં મિર્ઝા ગાલિબની જેટલી શાયરી આપણી જીભ પર આવે છે તેટલી કદાચ જ કોઈ શાયરની આવતી હશે ગાલિબ ઉર્દુ અને ફારસી બંને ભાષામાં શાયરી કરતા હતા તેમણે ઉર્દુની સરખામણીમાં ફારસીમાં અનેક શાયરી લખી પરંતુ તેમને નામ ના મળી તેમની ઉર્દુ શાયરીથી જ

િસ્તકલ્ફ સે કે ગોએ આબુદ એ કદર ખુલા કાલિબ 27 ડિસેમ્બર 1797 માં આગરામાં જન્મ્યા હતા તેમનું અસલી નામ મિર્ઝા અસદુલ્લા બેખાન હતું નાની ઉંમરે જ તેમના માતા-પિતાનું નિધન થયું લગ્ન થયા અને ત્યારબાદ જવાબદારીઓ વધતી ગઈ તેમણે દિલ્હીમાં જિંદગીમાં ઘણા ઉતાર ચઢાવ જોયા અને અંગત જીવનમાં મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ પોતાની શાયરીમાં તેઓ હંમેશા હસતા જોવા મળ્યા ગાલિબ આમ આદમીના શાયર છે ગાલિબ આલોચનાથી ક્યારેય નથી ગભરાયા ગાલિબને પોતાની જાત પર અને તેમની કલા પર ઘણો જ વિશ્વાસ હતો ન સતાઈશ કી તમન્ના ન સિલે કી પરવા અગર નહીં હૈ મેરે અશાર મેં માની ન સહી ગાલિબની પૂરી શાયરી જિંદગીના અલગ અલગ રંગોની ઝલકથી ભરેલી છે ગાલિબ પોતાના જિંદગીનું પાનું આ રીતે વ્યંગાત્મક રીતે એક શેરમાં રજૂ કરે છે હોગા કોઈ એસા ભી

રાજ્ય સરકારના ખેલ મહાકુંભના આયોજનને વધુ વેગવંતો બનાવવા માટે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગઈકાલે એક ખાસ બેઠક મળી હતી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વ્યાયામ મંડળના શિક્ષકો આ બેઠકમાં હાજર રહ્યા હતા જેમાં સભ્યોએ જિલ્લાના બાળકો અને વિદ્યાર્થીઓના ખેલકૂદ તરફ વધતા રસને ધ્યાનમાં રાખી વ્યાયામના મેદાનો પૂરતા પ્રમાણમાં પૂરા પાડવા માંગ કરી હતી સાથે જ જિલ્લાની ચારસો પચાસ શાળાઓમાં હજુ વધુ વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા રજૂઆત કરી હતી આ બેઠકમાં નિવૃત્ત થતા વ્યાયામ શિક્ષકો સહિત મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી ગુજરાતની અંદર જે ગ્રાન્ટેડ જે ડીપેડ સીપેડ જે કોલેજો હતી એ જે ખેલાડીઓ જે વ્યાયામ શિક્ષકો તૈયાર કરવાની એ આજે ખાલી ખામ છે તો વ્યાયામ શિક્ષકોની ભરતી થતી નથી બનાસકાંઠા જિલ્લાની અંદર પાંચસો સ્કૂલો સામે 125 સુંદા જેટલા વ્યાયામ શિક્ષકો છે અને તો ખેલાડી કઈ રીતે તૈયાર કરી શકે તો એ ન્યાય મળી શકતો નથી આજે રાજકોટ શહેરમાં ડોગ શો નું રસપ્રદ આયોજન કરાયું હતું રાજકોટ ડોગ લવર્સ ક્લબના ઉપક્રમે યોજાયેલા ડોગ શોમાં માં બત્રીસ જેટલી બ્રિડના છસો જેટલા શ્વાનોએ ભાગ લીધો હતો જર્મન શેફર્ડ સાઇબિરિયન હસ્કી સેન્ટ બર્નાર્ડ ઉપરાંત પીકબુલ પાકિસ્તાની બુલીઝ બેલ્જીયમ શેફર્ડ ઇન્ડિયન બુલ ટેરિયર જેવી જાતિના શ્વાન પ્રથમ વખત નિહાળવા મળ્યા હતા ડોગની સાત નવી પ્રજાતિ પણ લોકોને નિહાળવા મળી હતી જેમાં મિનિપિન લેવાડોર ગોલ્ડન રિટ્રીવર ગ્રેકડેન વગેરેનો પણ સમાવેશ હતો પ્રાણીઓને પાળવાનો શોખ સૌરાષ્ટ્રમાં વધતો જતો હોવાના પ્રમાણ અહીં ઉમટેલી ભીડ ઉપરથી જોવા મળ્યા હતા પૂર્વ યુક્રેનમાં ચાલતી ધમાસણ લડાઈ ગઈ થંભી ગઈ છે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણા અમલી બનાવવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ પેત્રો પોરોસાકોએ તેમના લશ્કરને યુદ્ધ વિરામનો આદેશ આપવા સાથે વિદ્રોહી લશ્કરને પણ હુમલા બંધ કરવા ચેતવણી આપી હતી દબાલ સેવે શહેરનો કબજો લેવા બંને લશ્કર વચ્ચે ચાલતી લડાઈ યુદ્ધ વિરામને પગલે બંધ થતાં અનેક લોકોનો ભોગ લઈ ચૂકી હતી બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ વિરામનું પાલન કરવા માટે વચન આપવા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ તથા જર્મનીના ચાન્સેલરને ફોન કર્યો હતો ત્યારબાદ જર્મની તથા ફ્રાન્સ દ્વારા યુક્રેનના રાષ્ટ્રપતિ પેત્રો પારાસોકોને રશિયા કેટલું વચન પાલન કરે છે તે જોવા કહેવાયું હતું ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં બે સ્થળે થયેલી હિંસક હુમલા સંદર્ભે પોલીસે એક હુમલાખોરને ઠાર કર્યો છે કાસિનોગા ખાતે એક કાફેની પાછળ મૃત હાલતમાં મળી આવેલ વ્યક્તિ બાબતે પોલીસ તપાસ કરી રહી છે જ્યારે સિનાગોગમાં એક ચર્ચના સ્થળે ઝઘડામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને બે જણા ઘાયલ થયા હતા આ બનાવમાં બંને પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા પોલીસ બંને બનાવ બાબત તપાસ કરી રહી છે સરકારે ચરમબંધીઓના કૃત્યને રાજકારણથી પ્રેરિત ગણાવ્યું છે અને હવે બુલેટિનના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર પાકિસ્તાનને છોતેર રને હાર આપી પ્રધાનમંત્રી મોદી સહિત સમગ્ર ભારતના અભિનંદન મેળવતી ટીમ ઇન્ડિયા કોહલીને વિરાટ ફટકાબાજીને પગલે મળ્યો મેન ઓફ ધી મેચનો તાજ અક્ષય ઊર્જા વડે વીજળીની અછત પૂરી કરવા સંશોધનને અનિવાર્ય ગણાવતા પ્રધાનમંત્રી મોદી સૂર્યનો ભરપૂર તડકો મેળવતા પચાસ દેશને સૌર ઉર્જા માટે રચવા કરી સુરત નજીક ડાયમંડ બુર્સ જેવા વૈશ્વિક વેપાર મથકનો સમાવેશ કરતા ડ્રીમ સિટીનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ટેક્સટાઇલ યુનિવર્સિટી સહિત અનેક ભાવિ આયોજન વડે સુરતનો બે મિસાલ વિકાસ કરવાનો મુખ્યમંત્રીએ આપ્યો કોલ રાજકોટ જિલ્લાના નાનકડા પીપળિયા ગામે આદર્શ શાળાના છાત્રાલયનું ભૂમિપૂજન કરતા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા તથા કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયા સમાજનું ઋણ અદા કરવા માટે શિક્ષણનો ફેલાવો કરતી ઝુંબેશને બિરદાવતા બંને મહાનુભાવ અને આ સાથે જ ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ નમસ્કાર